શ્રી કૃષ્ણ બાળકો કેમ છો? મજામાં ને બાળકો? આપણો આજનો વિષય છે ગુજરાતી. કયો છે? ગુજરાતી. એમાં કાવ્ય બે, પર્વત તારા. તો આ કાવ્યના કવિ કોણ છે? તો આ કાવ્યના કવિ સુરેશ દલાલ. કાવ્યના કવિ એટલે કે કાવ્ય લખે તેને શું કહેવાય? કવિ કહેવાય. તો બાળકો આ કાવ્ય છે એ પ્રાર્થના છે, આ સુંદર પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુ વગેરે કુદરતના અંશો છે. કોના અંશો છે બાળકો? કુદરતના અંશો છે. અહીં કવિ જે છે એ કુદરતના અંશોમાં, કવિ છે એ કુદરતના અંશોમાં કોને જુએ છે? તો કવિ કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. કોને જુએ છે? ઈશ્વરને. ઈશ્વર એટલે ભગવાન. કવિ ભગવાન એટલે કે આ બધા અંશોમાં કુદરતના જે અંશો છે એ કવિ એ ભગવાનમાં એ ઈશ્વરને જુએ છે. તો આ કાવ્ય છે એ પ્રાર્થના ગીત છે. તો બાળકો સૌ પ્રથમ હું કાવ્યનું ગાન કરીશ. તો બાળકો તમારે પણ આ કાવ્યનું ગાન મારી સાથે કરવાનું છે, કરશો ને? સરસ. તો હું સૌ પ્રથમ કાવ્યનું ગાન કરીશ. પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. દરિયો તારો દિલ વિશાળ, વૃક્ષો તારી વાત, મેઘ ધનુષ ચંદ્ર ને તારા આવે અહીં આવ્યા ભમરા.
સંજ્ઞા, તમરા, સૂર્ય, ચંદ્ર, તારા, આજ્ઞા આ બધા તારા જ સ્વરૂપો છે, તે જ બનાવેલા સ્વરૂપો છે. ઈશ્વરે કયા કયા સ્વરૂપો બનાવ્યા? શિંગ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, સૂર્ય, ચંદ્ર, આજ્ઞા, તારા, આ બધા એ ઈશ્વર એટલે કે આ બધા તારા જ સ્વરૂપો છે. રાડ તાડ ને લાડ ની સાથે મોર પીંછ નો સુર, સંતા મુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. શું કે છે કવિ? કે રાડ ત્રાડ, રાડ રાડ એટલે શું થાય? જોર થી બોમ પાડવી. ત્રાડ ત્રાડ એટલે પણ ગર્જના કરવી. ત્રાડ એટલે શું થાય? ગર્જના કરવી. અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે, મોરના ટહુકા રૂપે અમારી સાથે તું સંતા કુકડી રમતા રમતા, શું રમતા રમતા? સંતા કુકડી રમતા રમતા, ઘડીકમાં દૂર તો ઘડીકમાં નજીક હોય એવું લાગે છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. શું કહે છે કવિ? કે અજવાળાના, અજવાળા એટલે સુખ અને અંધારું એટલે દુઃખ, એટલે કે અજવાળાના કાંઠા વચ્ચે આ અંધારાની નદી વહી રહી છે. શું વહી રહી છે? નદી વહી રહી છે, એમાં મારી આ જીવનરૂપી જે હોડી છે, જીવનરૂપી હોડી છે તે કોણ હંકારી રહ્યું છે એ તું જ મને કહે, એવું કહેવામાં આવે છે. આ કાવ્યની સમજૂતી હતી બાળકો. તો તમને કાવ્યની સમજૂતીમાં ખબર પડી ને? તો બાળકો હવે આપણે અઘરા શબ્દો જોઈએ જે મેં બોર્ડ ઉપર લખ્યા છે. પહોળા એટલે વિશાળ, પહોળા એટલે વિશાળ. સરોવર એટલે સરોવર. તરણું એટલે, તરણું એટલે તણખું. હોડી એટલે નાવ. હંકારે એટલે ચલાવે છે. નાદ એટલે અવાજ. રડિયાળ એટલે કે સુંદર. સોગાત એટલે ભેટ. રાડ એટલે બૂમ અને ત્રાડ એટલે ગર્જના. મોર પીંછનો સૂર એટલે કે મોરનો ટહુકો. આભે એટલે આકાશ. તો બાળકો હવે આપણે આ કાવ્યના પ્રશ્નના જવાબ હું તમને સમજ આપું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. પહેલો પ્રશ્ન છે, કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? શું પ્રશ્ન છે? કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? મેં તમને હમણાં જ કાવ્ય સમજાવતી વખતે કીધું હતું કે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કોના દર્શન કરે છે? ઈશ્વરના દર્શન કરે છે. બીજો પ્રશ્ન છે, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? શું પ્રશ્ન છે? કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો પ્રશ્ન જવાબ શું આવશે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો પ્રશ્ન છે, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? શું પ્રશ્ન છે? ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષના રંગોમાં. કોના રંગોમાં? મેઘધનુષના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. ચોથો પ્રશ્ન, ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે. ઈશ્વર ફૂલોના રંગ અને ફૂલોની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે. પાંચમો પ્રશ્ન છે, હોડીને કોણ હંકારતું હશે? હોડીને કોણ હંકારતું હશે? તો હોડીને ઈશ્વર હંકારે છે. કોણ હંકારે છે બાળકો? ઈશ્વર. કવિએ જીવન માટે કયો શબ્દ વાપર્યો છે? કવિએ જીવન માટે
કયો શબ્દ વાપર્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ વાપર્યો છે. કયો શબ્દ વાપર્યો છે? હોડી. કયો શબ્દ? હોડી શબ્દ વાપર્યો છે. કવિ ઈશ્વરને ક્યાં જુએ છે? કવિ ઈશ્વરને ક્યાં જુએ છે? તો જવાબ છે, કવિ ઈશ્વરને સર્વત્ર. સર્વત્ર એટલે બધે જ જુએ છે. આઠમો પ્રશ્ન, કાવ્યમાં કવિ પ્રકૃતિમાં કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? કયા કયા તત્વો? તો મેં હમણાં તમને કાવ્યમાં જ સમજાવ્યું કે કવિ પર્વત, સરોવર, દરિયો, વૃક્ષો, મેઘધનુષ્ય ના રંગો, ઝરડા, ફૂલ, સિંહ, વાઘ, કોયલ, બુલબુલ, પતંગિયા, તમરા, તારા, આગિયા, મોરના ટહુકા વગેરેમાં ઈશ્વરના દર્શન કરે છે. તો બાળકો, પ્રશ્નના જવાબ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો, તમને આ કાવ્યમાં સમજ પડી હશે અને મજા પણ આવી હશે. તો બાળકો, તમારે આ વિડીયો વારંવાર જોવાનો છે અને તેનો અભ્યાસ કરવાનો છે. અને બાળકો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિંદ, જય ભારત.